બોલો, હવે શું કામ બોલાવ્યો છે અહીંયા? આજે નાક કપાવવાનું હતું એ તો કપાવી નાખ્યું ને. હા પણ તમારી તો કોઈ ઇજ્જત બચી નહોતી, તે આજે અમારી જે થોડી ઘણી વધી હતી ને એ પણ દાવે લગાવી નાખી. મેં લગાવી છે. હા, પોલીસ ઘરે આવી અને પોલીસે જે કંઈ પણ કીધું એની વાત તમે માની લીધી? તો માની જ લઈએ ને. હા પણ અમારી પાસે આ વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો તો છે નહીં, અને તમે કોઈ એવું સારું કામ ક્યારેય કર્યું જ નથી કે જેનાથી અમારી પાસે કોઈ એકાદું નાનું અમદુંય કારણ બચે કે આ વાતને અમે માનીએ નહીં. તું અને પપ્પા ક્યારેય મારો વિશ્વાસ નહીં કરો. મને ખબર છે, હંમેશા મને નકામો જ ગણ્યો છે ને, અને આવારા કામ ધંધો ન કરે એવો બેકાર માણસ. અને બસ બાકી હતું તો આ ચોપડે પણ નામ ચડી ગયું, પણ મારો કંઈ જ વાંક નથી. મેં કંઈ નથી કર્યું. અરે ઉલટાની એ છોકરી મને બ્લેકમેલ કરતી હતી. મારી પાસે કોઈ રૂપિયો નહોતો, હું ના પાડી પાડીને થાકી ગયો કે મારી પાસે પૈસા નથી, મને બ્લેકમેલ કરવાનું રહેવા દે. હું મારો બિઝનેસ સેટ નથી કરી શકતો, એમાં હું તને ક્યાંથી રૂપિયા આપી શકું? કોઈ પ્રૂફ છે તમારી પાસે? બાકી એ છોકરીની પાસે એવા હજારો પ્રૂફ છે કે જેમાંથી એ સાબિત થાય છે કે તમે એને બ્લેકમેલ કરી રહ્યા છો. પોલીસ પાસે બધા સબૂતો હોય છે અને મિટાવી પણ શકે, બનાવી તો ના શકે ને. આ ખોટા સબૂત પોલીસ ક્યારે બનાવી ના શકે. બનાવી શકે, આ પૈસા મોઢામાં ઠૂસી દો ને તો બધું જ બની શકે. પણ મારી પાસે પૈસા નથી એ તો વાંધો છે, અને એટલા માટે જ મને ફસાવવામાં આવ્યો છે. હા, એ લોકોને એમ હતું કે આને મકાન સારું છે, એનો ભાઈ કમાય છે, એના પપ્પા બેંક બેલેન્સ વાળા છે, એટલે આને આપણે દબાવીશું એટલે ગમે ત્યાંથી પૈસા કાઢશે. પણ ક્યાંથી કાઢું પૈસા? છેલ્લે મેં ના પાડી તો એ લોકોને કંઈ ન સૂજ્યું તો મારા પર કેસ ઠોકી દીધો, મારી ઇજ્જત કાઢી નાખી, તમારા લોકોની પણ મારી સાથે સાથે બદનામી થઈ. મેં આવું ક્યારે નહોતું વિચાર્યું કે આવું થશે, ને હવે હું ઘરે ક્યારેય પાછો નથી આવવાનો, અને હવે હું શું કરીશ ને એનું પણ નક્કી નથી. મન તો થાય છે કે અહીંયાથી નહીં, કંઈ નહીં કરો તમે. જુઓ, મને એક વાતનો જવાબ આપો. માની લઉં કે એ છોકરી તમને ફસાવી રહી છે, પણ જુઓ આવું કરવાથી એની ઇજ્જત પણ જઈ શકે ને. જઈ શકે, માત્ર પૈસા માટે થઈને કોઈ આવું ના કરી શકે. અરે પણ જેની ઇજ્જત જ ન હોય એને શેની ઇજ્જત? હા, અરે એ લોકોને કંઈ પડ્યું જ નથી, એ લોકોની આ ગેંગ છે આખી, જે આ ભોળા ભાળા છોકરાઓને ફસાવે અને એની પાસેથી રૂપિયા પડાવે. રૂપિયા ના નીકળે તો એના ઉપર કેસ કરી દેવાની, જિંદગી ખરાબ કરી નાખવાની, બરબાદ કરી નાખવાની. હા પણ એ ભોળા ભાળા છોકરાઓએ પણ આવી વસ્તુમાં પડવું ના જોઈએ ને, એનો પણ વાંક જ છે ને. એ હું પડ્યો જ નહોતો, આ કોઈ છોકરો હતો જેની સાથે હું બિઝનેસ કરવા માટે જોડાનો હતો, એની સાથે સરખો બિઝનેસ ન ચાલ્યો, એને મારી સાથે નફા નુકસાનની સરખી વેચણી ન કરી અને મને ખોટ જ બતાવી, બસ એનો બદલો લઈ રહ્યો છે અત્યારે. વાહ, આ બધી જગ્યાએ વાંક સામેવાળાનો જ હોય છે. ક્યારેય તમારો તો વાંક સાબિત થયો જ નથી ને મોટા ભાઈ? હું કંઈ સાબિત કરવા નથી માંગતો, ફક્ત એટલું કહેવા માટે બોલાવ્યો છે કે આજ પછી ઘરે કોઈ રાહ ના જોતા હું ઘરે નથી આવવાનો. અરે શું કામ નહીં આવો ઘરે? નહીં આવું ઘરે. જો કંઈ પણ હવે ઊંધો જતો વિચાર ના કરો, તમે ઘરે આવશો. હું નહીં આવું ઘરે, કીધું ને હું છું ને તમારી સાથે, તમને કંઈ નહીં થવા દઉં. મારામાં હિંમત જ નથી ઘરે પગ મૂકવાની, અને હું શું મોઢું લઈને ઘરે આવું? જો મને કંઈ અત્યારે સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. હું તમારા બધાથી દૂર જતો રહેવાનો છું. હા તો કંઈ સમજાઈ નથી રહ્યું, તો પછી આવો નિર્ણય શું કામ લઈ રહ્યા છો? જો તમે કંઈ પણ કરશો તો આનાથી પાછળવાળાની જિંદગી બધાની ખરાબ થઈ જશે, માટે પ્લીઝ તમે માત્ર તમારો નહીં આપણા પરિવારનો પણ વિચાર કરો મોટા ભાઈ. અને હા, વાત રહી આપ આ છોકરીની ફસાવવાની, તો આ વાતને હું સાબિત કરીને રહીશ કે આ છોકરી તમને ફસાવી રહી છે ને. હવે જુઓ, હવે હું એ છોકરીને ફસાવીશ અને ગમે ત્યાંથી આ વાત સાબિત કરીને રહીશ. જો એક કામ કરો, તમે છે ને થોડા દિવસ હમણાં બહાર જ રહો, થોડા ઘણા પૈસા છે પૈસા રાખી લો. અને હા, હું ફોન કરીશ
જ્યારે સત્યને હકીકતની ખબર પડી જશે પછી તમે ઘરે આવતા રહેજો. જુઓ, ધ્યાન રાખજો તમારું, અને કોઈ પણ ઊંધો જતો વિચાર નહીં કરતા. ટેન્શન ઉપર ટેન્શન. મારે એમ કે આજે લોન લીધી છે તો બધું હરખું થઈ જાય, આપણે દેશની જમીન વેચી નાખશું, એવું બધું આપણે કરશું. પણ આવી ખબર નહોતી કે આપણે ઘરે પોલીસે આવી જાય. એ જ તો, તમે જુઓ તો ખરા કેવા દિવસ આવ્યા કે આપણે આવા દિવસોનો સામનો કરવો પડે. જુઓ, તમે લોકો શું વિચાર કરતા હશો આ વાતને હું સમજી શકું છું, પણ મમ્મી, ઘણી વખત એવું પણ બની શકે કે જે વાત આપણને દેખાઈ રહી હોય વાત હકીકતમાં એવી ના પણ હોય. બધી વાત સાચી છે બેટા, પણ આદિત્યએ તો બધી હદ વટાવી નાખી છે. શું કરવા બેઠો, પહેલાંનું તો આપણે જેમ તેમ કરીને બહાર કાઢ્યો, અને હવે આ નવી ઉપાધિ લઈને આવ્યો. મમ્મી, હું હમણાં જ આદિત્યભાઈને મળીને આવ્યો છું, એમની સાથે વાત કરી અને એમણે ઘણા બધા મનાવ્યા કે મારી સાથે ઘરે ચાલો, ઘરે બધા ટેન્શનમાં છે. પણ જો એમણે જે મને વાત કરી છે અને જે રીતે એમણે કહ્યું છે ને, એ પ્રમાણે મને નથી લાગતું કે મોટા ભાઈ કોઈ પણ જગ્યાએ ફોલ્ટમાં હોય કે પછી વાંકમાં હોય. અરે તું હજી તું એની તરફદારી કરે છે. અરે પોલીસ અહીંયા આવી ગઈ અને એણે કીધું કે મને બ્લેકમેલ કરે છે, બધી આખી વાત પોલીસે આપણને કરી, તો એ બધું શું ખોટું? પોલીસ કાંઈ આંધળું ક્યાં ન આવે ક્યાંય? ખોટું પણ હોઈ શકે પપ્પા, હું માનું છું કે આદિત્યભાઈએ જીવનમાં ક્યારેય પણ કોઈ સારું કામ નથી કર્યું. દારૂ પી શકે, જુગાર પણ રમી શકે અને સટ્ટેબાજી પણ કરી શકે મોટાભાઈ, પણ છોકરીની બાબત આવે એમાં ક્યારેય નહીં. મોટાભાઈ મમ્મી આવી બાબતમાં ક્યારેય પણ સંકળાયેલા ના હોય. અરે મોટો ભાઈ શું કરશો, બસ એક જ બાકી છે, એક જ લખણ બાકી હતા એનામાં છોકરીના, અને એ એને પૂરા કરી નાખ્યા. હવે તો એને કહી હું અમે મરી જાવી ને ત્યારે જ નિરાશ થાય તને. અરે પપ્પા, ગુસ્સામાં જે છે કે પણ મનમાં આવે છે ના બોલો. અરે ગુસ્સો કરે જ ને, કારણ કે તને ખબર છે આ ઇજ્જત મેળવવા માણસને આખી જિંદગી વહી જાય છે, અને એ આવી રીતે છોકરીના લફરામાં પડશે ને તો રૂપિયા તો રળતા મળે. આ ઇજ્જત મેળવવામાં મેં આખી જિંદગી મારી ઘસી નાખી છે, એને એક પળ વારમાં એ મીટાવી દે. માની લો કે મોટા ભાઈ હવે આ સિચ્યુએશનમાં કંઈ પણ કરી બેસશે તો પણ તમારી ઇજ્જત અને નાક તો કપાવવાનું જ છે ને પપ્પા. તો પછી શાંતિથી તમે મોટા ભાઈને બચી શકે એમ છે તો બચાવી લો ને. હા, વાત સાચી છે આપણા દેવાંગની. જો આદિત્ય નક્કી કંઈક હું આવું બધામાં ન પડે, માન્યું કે ધંધાના લીધે એને રૂપિયાનું નુકસાન કર્યું કે આપણાથી ખોટું બોલ્યો, પણ એ છોકરીનું આ તો મને પણ માનવામાં નથી આવતું. હા મમ્મી, અને આમ પણ મોટા ભાઈએ ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ કોઈ ખોટું કામ કર્યું હોય ને તો એ આપણા બધાની જાણમાં જ કર્યું છે. તમને, મને કે પપ્પાને આ બધી વાત કરી જ છે એમને. હમણાં જ પપ્પા નુકસાન ગયું હતું અને આપણે ઓફિસે ગયા હતા ત્યારે દારૂ પણ આપણી સામે બેઠા બેઠા જ પીતા હતા ને, તો એ વાત તો સાબિત થાય છે કે મોટા ભાઈ ક્યારેય પણ કોઈ વસ્તુ આપણા લોકોથી છુપાવીને કરી જ ના શકે. વાત રહ્યા છોકરીની, તો બની શકે ને કે છોકરી પણ મોટા ભાઈને ફસાવતી હોય. મોટા ભાઈ ઘરના બધા લોકોની નજરમાં ઉતરેલા છે, આ વાતની એને જાણ થઈ ગઈ હોય અને બસ આ જ બાબતનો એ ફાયદો ઉઠાવવા માંગતી હોય. હા, બની શકે. અને હોય પણ એવું જ કે હે છોકરી આપણા આદિત્યને ફસાવવા માંગતી હોય, કારણ કે મને એટલો તો વિશ્વાસ છે, અત્યાર સુધી ક્યારેય મેં આદિત્યને સાથ નથી આપ્યો, એની ભૂલમાં હંમેશા એને વઢી જ છું. પણ આ વાત એકદમ સાચી છે બેટા, તું કહે છે એ વાત સાચી છે, સાવ સાચી છે. મમ્મી, હું પણ તમારી જેમ પહેલાં માનતો તો નહોતો, પપ્પાની જેમ હું પણ
આદિત્યભાઈની વાતનો વિરોધ જ કરતો હતો, પણ આજે આજે પહેલી વાર મને આદિત્યભાઈની આંખમાં પછતાવાના આંસુ દેખાય, અને મને નથી લાગતું કે આદિત્યભાઈ કોઈ ખોટી બાબતમાં આટલા બધા ઢીલા પડે. જો મમ્મી, આપણે પરિવારના સભ્ય છીએ, આ સમયમાં આપણે લોકોએ જેમની સાથે રહેવાનું હોય પપ્પા. અરે એના ચાર ચાર હપ્તા ચડી જાય તોય આપણને કહેતો નથી, અને આપણે ઓફિસે જઈએ તો દારૂ પીતો હોય, તો પછી હવે બીજો કેટલું એનામાં બીજા કેટલા અવગુણ છે. અરે તમે આટલી વખત એના પર ભરોસો કર્યો, એક વાર તો કરી જો. અને બેટા હું શું કહું છું, હા આ બધી વાત જવા દે, આદિત્યને તું મળ્યો તો એને કહે ને કે ઘરે પાછો આવી જાય, શું કામ નથી આવતો એ? નહીં મમ્મી, એણે કહ્યું છે કે તું ઘરે વાત કરી દેજે કે હું જે જગ્યાએ છું એ જગ્યાએ એકદમ સેફ છું, અને ઘરે એટલા માટે નથી આવતો કે હજી આ વાત સાબિત નથી કરી શક્યો. જ્યારે હું સામે ચાલીને આ વાતને સાબિત કરી દઈશ ને, ત્યારે જ ઘરે પાછો આવીશ. એ સિવાય નહીં,